જનતા પાર્ટી શાસનમાં પાર્ટીના પદાધિકારીઓ મિનિસ્ટર એમની સાથે મળીને આવા આયોજન કરે છે. આ એક સુંદર સ્થળ જે બને છે એનો કાળજી લેવી, એનો બગાડ ન થાય એનો પણ એમના તરફથી સહકાર મળે અને એનો પ્રચાર પણ થાય, લોકોને આવા સ્થળની માહિતી મળે, જેનાથી બીજા લોકો પણ આવી રીતે એક નવું કરવા માટે પ્રેરાય અને કોર્પોરેશન સાથે પીપી ધોરણે આવું કામ કરે. અહીં લગભગ 2,80,00,000 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે, પરંતુ સ્થળની સુંદરતા જોતા આ વ્યાજબી છે અને જરૂરી છે. દરેક જગ્યાએ પીપી ધોરણે કદાચ એવા મંત્રો ન પણ મળી શકે, પરંતુ જ્યાં મળતા હોય ત્યાં બધાએ આ પ્રમાણે કરીને શહેર કે નગર હોય એની સુંદરતામાં વધારો કરવો જોઈએ. કચેરી પણ છે, પરંતુ આ જે બ્રિજ જે બનાવવામાં આવે છે એની સગવડતા માટે જ્યારે બને છે ત્યારે એની નીચે ગંદકીનું સામ્રાજ્ય થઈ જાય છે અને ઘણીવાર ત્યાંનો ગેરકાયદેસર ઉપયોગ બી થતો હોય છે. અહીં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી કમિશનરશ્રી અને સૌ પદાધિકારીઓએ અને અમારા વિસ્તારના ધારાસભ્ય અને હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી એમણે એક નવો વિચાર સાથે કર્યો. અહીંયા 60% પાર્કિંગ અને 40% બ્યુટિફિકેશન કરીને લગભગ 2,80,00,000 રૂપિયાનો ખર્ચ કર્યો અને એક સેલ્ફી પોઈન્ટ અહીંયા બન્યો છે. એક સુંદર સ્થળ, જોવાલાયક સ્થળ અને લોકોને પણ બીજી જગ્યાએ કરવાનો મન થાય એ પ્રકારનું આ સ્થળ બન્યું છે. આ લોકોનું આકર્ષણનું કેન્દ્ર છે અને આ રીતે અન્ય બ્રિજની નીચે પણ અનેક લોકો પાસે જે ઓફરો આવી રહી છે એ જોતા આ બ્રિજ નીચે આવા સુંદર આયોજન થશે, એનાથી ગંદકી દૂર રહેશે અને લોકોને સુંદરતામાં સુરતના સુંદરતામાં વધારો થશે. સર, મોટી સંખ્યામાં લોકો અહીં આવી રહેલા છે અને સેલ્ફી પણ ખેંચાઈ રહ્યા છે. સ્વાભાવિક છે, જ્યારે કોઈ સ્થળ લોકોને પસંદ પડી જાય છે ત્યારે સહજતાથી એ સેલ્ફી લેતા હોય છે. આ સ્થળ એટલું સુંદર છે કે અહીં કોઈ વયોવૃદ્ધ આવે, યુવાન આવે કે બાળકો આવે, આ દરેકને સ્થળ આ સ્થળ ઉપર સેલ્ફી લેવાનું મન થાય એટલું સુંદર ડિઝાઇન મ્યુનિસિપલ કમિશનરશ્રીએ કર્યું છે. એમનું અભિનંદન આપું છું.